गुड मॉर्निंग एवरीबडी। धोरण 12 ની અંદર યુનિટ નંબર 5 એમાં બે રીડ છે, રીડ 1 અને રીડ 1 માં પાઠ છે અને રીડ 2 છે એની અંદર એક પોયમ છે। તો અહીંયા આપણે ધોરણ 12 ની અંદર યુનિટ નંબર 5 ચાલુ કરી પેજ નંબર પણ આપણે લખાય 49 અને સરસ મજાનો પાઠ છે એવી જનરલ નોલેજ ની સરસ મજાની માહિતી અહીંયા આપી છે કે જે આપણને ખબર જ ન હોય અને જેમ જેમ પાઠ આગળ વધશે એમ થોડું ઇન્ટરેસ્ટિંગ થતો જશે આપણને વાંચવાની પણ અને સાંભળવાની અને એ બધું મજા આવશે, બરાબર છે। તો ચલો વધારે ટાઈમ ના બગાડતા આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠનું નામ છે એન્ટ્સ। એન્ટ્સ એટલે શું થાય, કીડી, બરાબર છે, કીડીઓ, બરાબર। કીડીઓ વિશે આપણે તમને યાદ હોય તો 10મા ધોરણની અંદર તમારા મધમાખીનો ને એનો પાઠ આવતો તો એની અંદર ઘણું બધું આપણને જાણવા મળતું, સપ્લિમેન્ટરી બ્લેક બકની અંદર આવતું, બરાબર છે। તો એવી જ રીતે સાયન્ટિસ્ટ છે એ બધાએ એન્ટ્સ વિશે અભ્યાસ કર્યો અને એના વિશે ડિટેલ ન જાણ્યું હોય, આપણે કોઈ દિવસ સાંભળ્યું પણ ન હોય એવી બધી બાબતો આની અંદર કીડીઓ વિશે આપી છે। તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ બાય ધ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ એ સ્ટડી ઓફ એન્ટ્સ। નીચે મુજબનો કીડીઓનો સ્વભાવ વૈજ્ઞાનિકોએ ઘણો બધો કીડીઓ વિશેનો સ્ટડી કર્યો, અભ્યાસ કર્યો, પછી કીડીઓ વિશેનો નીચે મુજબનો સ્વભાવ આપણી સમક્ષ અહીંયા રજૂ કર્યો છે। એટલે કીડીઓ કેવું વર્તન કરે છે એ આપણી સામે અહીંયા રજૂ કર્યું છે। એ નંબર ઓફ એન્ટ વેર ડાઉન ઇન એ પીટ, જો નીચે મુજબ કીધું એટલે કેવું, તો કે સંખ્યાબંધ એટલે કે કેટલીક કીડીઓ ડાઉન ઇન એ પીટ। હવે માની લ્યો કે આ એક ખાડો હોય, બરાબર છે, પીટ, બરાબર છે, આ રીતે ખડબચડો ખાડો છે એવું આપણે રાખીએ, બરાબર છે, આ છે ખાડાને શું કહેવાય, પીટ, પીટ એટલે ખાડો। તો એને જોયું કે ખાડાની અંદર સંખ્યાબંધ એટલી કીડીઓ છે, એટલે થોડીક કીડીઓ અહીંયા, કેટલીક કીડીઓ અહીંયા ખાડાની અંદર આવી છે, બરાબર, વેર ધે હેડ કિલ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ। અહીંયા છે ને એને ફ્લાઇઝ એટલે કીડી, માખીઓ અને અધર ઇન્સેક્ટ એટલે બીજા જીવજંતુઓ અહીંયા મરેલા પડ્યા છે, આપણને ખબર છે કીડીઓનો એ બધો ખોરાક છે, બરાબર છે, એટલે થોડીક માખીઓ, થોડા જીવજંતુઓ આ ખાડાની અંદર પડ્યા છે, બરાબર, મરેલા। ફોર ફૂડ એટલે ખોરાક માટે, બરાબર, તો એન્ડ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ ઓફ ધીઝ ઇન્સેક્ટ અપ ટુ ધેર એન્ટ હિલ। બિગેન એટલે શરૂ કર્યું, ફેચ એટલે ખેંચીને લઈ આવવા, અહીં પડ્યું છે એટલે એને ખેંચીને ઉપર તરફ લઈ આવવું પડે, તો એને શરૂ કર્યું ખેંચીને, સ્મોલ બીટ એટલે નાના નાના ટુકડાઓ ઓફ ધીસ ઇન્સેક્ટ અપ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, અપ એટલે ઉપર, ઉપર તરફ લઈ આવવાનું એને શરૂ કર્યું, ટુ ધેર એન્ટ હિલ। હવે કીડીઓનો જે દર હોય, બરાબર છે, આ પ્રકારે જે દર બનેલું હોય, બરાબર છે, હવે માની લ્યો કે અહીંયા એનું ખાડો થોડોક આપણે કરી નાખીએ, અહીંયા એનું દર છે, બરાબર છે, તો એને શું કહેવાય, એન્ટ હિલ એટલે કીડીઓનું દર, કીડીઓ જ્યાં રહેતી હોય એમ। તો અહીંયા જીવજંતુ હતું, જીવજંતુના ટુકડા કરીને, નાના નાના ટુકડા કરીને કીડીઓ અહીંથી આમ ખેંચીને અહીંયા એના દર સુધી લઈ આવવા માંગતી હતી, આવું વૈજ્ઞાનિકો નિરીક્ષણ કરે। ધીસ વોઝ એર્ડિયોસ વર્ક ફોર ધેમ। એર્ડિયોસ એટલે શું થાય, ડિફિકલ્ટ, અઘરું, કારણ કે આપણે જ વિચારો કઈ વસ્તુ ઉચકીને, વજનદાર વસ્તુ ઉચકીને આપણે અગાસી ઉપર ચડવું હોય તો અઘરું પડે ને, તો એવી જ રીતે કીડીઓને વસ્તુ લઈને, પોતાના કરતા ડબલ વજન લઈને એના અહીંથી અમુક ઉપર ચડવાનું હતું, બરાબર। ધ સાઈડ ઓફ ધ પીટ વેર સ્ટીપ એટલે આની જે સાઈડ હતી, બરાબર છે, એ ઢાળવાળી હતી, બરાબર, કન્સિડરિંગ ધ સાઈઝ ઓફ ધ એન્ડ, અને જે વસ્તુ એ ઉપાડીને જતી જતા હતા, કીડીઓ બધી જતી હતી, એ એની સાઈઝ કરતાં પણ વધારે હતું, બરાબર। ધ લોડ ધે વેર કેરીડ વેર ધ હેવી, વજન વધારે ઉપાડેલો હતો,
इट वॉज एज इफ ए ग्रुप ऑफ मेन वेर केरिंग ए वेट ऑफ 200 पाउंड ईच, एम के छे के 200 पाउंड બરાબર છે 200 પાઉન્ડ. તો આપણે જેમ અહીંયા વજન કિલોગ્રામની અંદર કરીએ, એમાં અમુક વિદેશ દેશની અંદર કિલોગ્રામ નથી કહેતા, પાઉન્ડ કહે છે. એટલે ટૂંકમાં પાઉન્ડનો મતલબ શું થાય? એક પાઉન્ડ બરાબર 500 ગ્રામ જેવું થાય, બરાબર છે, એની આસપાસનું કંઈક થાય. એટલે ભારતના કિલોગ્રામની વાત કરીએ તો 100 કિલો વજન કહી શકાય, બરાબર છે. તો દરેક વ્યક્તિ 100 કિલો વજન લઈને જતો હોય. વિચાર કરો, એક વ્યક્તિ 100 કિલો વજન લઈને જતું હોય અને એને જેવી તકલીફ પડે ને એવી કીડી અહીંથી વસ્તુ લઈને જતી હોય એવી એને તકલીફ પડે છે, એવી અહીં આપણને વાત સમજાવવા માટે એક માત્ર ઉદાહરણ આપ્યું છે, બરાબર છે. તો 200 પાઉન્ડનો વજન લઈને કીડી છે પોતાના જીવ જંતુ અથવા માખી જે મરેલી છે એના ટુકડાઓ અહીંથી ઉચકીને ઉપર જાય છે અને પાછું ઢાળવાળી જગ્યા છે. It was as if a group of men 200 pound each climbing the cliff. A cliff એટલે ખડક, બરાબર છે, રફ જગ્યા ખડક, બરાબર એવું કહી શકાય. ધ સેમ ટાઈમ અને પછી વાત કરી આટલો વજનદાર અને પછી ચાલવાની પણ વ્યવસ્થિત જગ્યા નહીં, બરાબર છે, ખડબચડી એવી જગ્યા. ધ એન્ડ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ, હવે બધું જોવાનું છે કે શું થયું. તો ધ એન્ડ ઇમિડિયેટલી, ઇમિડિયેટલી એટલે શું થાય? તરત જ. ઓર્ગેનાઇઝ એટલે રચના કરવી, બરાબર. ધ વર્ક ઇન ધીસ વે, હવે જુઓ કે કીડીઓએ કેવી રચના કરી. વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બીટ ઓફ ઇન્સેક્ટ, જો થોડીક કીડીઓ અહીંથી ઉચકીને વજન લઈને જાતી હતી, બરાબર. ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ, તો બીજી કીડીઓ અહીંથી એની સામે આવતી હતી, બરાબર. ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, તો સેન્ડ એટલે રેતી અથવા સ્ટોન, નાના નાના પથ્થરો છે એના રસ્તામાં આવતા હોય તે બધું શું કરતી હતી? ક્લીન, એ ચોખ્ખું કરી જતી હતી, એટલે ચાલવામાં એને કંઈ તકલીફ પડે નહીં. આ વસ્તુ વજન વચકીને જતી હોય તો બીજી કીડીઓ શું કરે? તેની સામે આવે અને એનો રસ્તો ચોખ્ખો કરતી, એ રસ્તામાં રેતી પડી હોય, બરાબર છે, અને બીજા કોઈ પથ્થરના ટુકડાઓ પડ્યા હોય તો એને દૂર કરતી જતી, એટલે રસ્તો છે વ્યવસ્થિત ચાલવા લાયક થઈ જાય. ધેટ ઓબસ્ટ્રક ધ વે, ઓબસ્ટ્રક એટલે બાધક બનવું, જે એના રસ્તામાં બાધક બનતું હોય, પ્રોબ્લેમ ખડી કરતું હોય તો એ વસ્તુને દૂર કરતા જતા હતા, બરાબર છે. એટ સમ પોઈન્ટ વેર વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ એ ફોલ્ડ, હા, એવી પણ જગ્યા હતી અહીંથી આમ ઉપર જતા હતા ત્યારે એવી પણ જગ્યા હતી જ્યાં પગ પણ રખાય એવું નહોતું, બરાબર છે. ઘણી વખત આપણે કંઈક જતા એમ કે અહીં ક્યાં કે પગ મુકાય એમ છે એવું આપણે કહેતા હોય, બરાબર. તો એવી જ રીતે વજન ઉચકીને જાય છે તો ત્યાં ક્યાંય ટૂંકમાં પગ રખાય એવું હતું નહીં, બરાબર. એટ સમ પોઈન્ટ વેર વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ, ધીઝ અધર એન્ડ વુડ પોઝિશન ધેમસેલ્ફ ઇન સચ એ વે ધેટ ધ એન્ડ કેરિંગ ધ લોડ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર. તો કીડીઓએ શું કર્યું? તો કે કીડીઓએ દાખલા કે ખાડો છે તો ખાડામાં પગ મૂકી શકાય એમ નથી, તો એ ખાડામાં બીજી કીડીઓ છે ત્યાં ઊભી રહી જાય છે, બરાબર. પોતાની જાતને એવી રીતે ત્યાં ગોઠવી દે છે, પોઝિશન ધેમ છે, એટલે પોતાની જાતને ત્યાં ગોઠવી દે છે, બરાબર. અને ક્લાઇમ્બ ઓવર ધેમ એટલે બીજી કીડીઓ એની ઉપર પગ દઈને જાય છે, સમજાય છે. કે ખાડો છે, ખાડાની અંદર પગ રખાય એમ નથી, તો શું કરે છે? બીજી કીડીઓ આવીને જે ખાલી કીડીઓ હતી જેની પાસે વજન નહોતો, એ કીડીઓ એ ખાડામાં બેસી જાય છે, બરાબર છે. અને એ ખાડામાં બેસી જાય છે એટલે બીજી કીડીઓ શું કરે છે? તો બીજી કીડીઓ એની ઉપર પગ દઈને આગળ વધતી જાય છે, જેથી કરીને ખાડો છે એ ભરાઈ જાય છે. તો આવી રીતે એકબીજાની હેલ્પ કરે, બરાબર છે. અમુક કીડીઓ છે રેતી અને પથ્થરો ને એ બધું દૂર કરે છે, અમુક જગ્યાએ પગ મુકાય એવી જગ્યા નહોતી તો ત્યાં પોતાની જાતને ગોઠવી દે છે, બરાબર છે. હજી આપણે જોઈએ કે આગળ કેવી હેલ્પ કરે છે એકબીજાને, બરાબર. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, હવે ઉપર પાસે સાવ અહીંયા ઉપર પહોંચવા આવ્યા, બરાબર છે, ઉપર એ પહોંચવા આવે છે ખાડા. તો હાવેવર There was a small part of way
ત્યાં થોડોક જ ભાગ એવો હતો છતાં પણ વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂધ એન્ડ સ્ટીપ, જે એકદમ સ્મૂધ હતો. બરાબર છે, એકદમ લીસો કહી શકાય અને સ્ટીપ હતો. બરાબર છે, ઢાળ ઢાળવાળો, બરાબર, અને એકદમ સ્મૂધ. એટલે આપણે છેલ્લે એટલો ભાગ આપણે એવો કરીએ, એકદમ ઢાળ અને સ્મૂધ. હવે આપણને ખબર છે કે ભાઈ આપણને કોઈ પર્વત ચડવા માટેનું કહીએ તો આપણે થોડો ઘણો પર્વત ચડી શકીએ, બરાબર છે, કારણ કે ખડબચડું હોય તો આપણે આપણી રીતે ચડતા જઈએ. પણ આપણી પાસે વજન ઉચકવાનો કે ગાલો 50 કિલો તમે વજન ઉચકો અને હાઉ લીસી સપાટી હોય અને પાછું ઢાળ પણ હોય તો આપણે ચડી શકવાના, લપસવાની બી કરીએ કદાચ અહીંથી લપસે તો એ પાછી નીચે જાય, પાછું વજન પણ છે. તો હિયર દેર વોઝ નો ફૂટ હોલ્ડ, અહીંયા પણ પગ રાખવાની ક્યાંય જગ્યા હતી નહીં. તો એન્ડ કેમ એટ ધીસ પોઈન્ટ, હવે આ પોઈન્ટે કીડીઓ આવી, બરાબર છે, એન્ટ છે એ બધી આવી ગઈ ત્યાં, બરાબર. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ, પ્રોગ્રેસ એટલે એનું કાર્ય અહીંયા આવીને સ્ટોપ કરી દે છે, એનું કાર્ય થઈ જાય છે બધું બંધ, બરાબર. ઇટ સીમ ધેટ, જોતા તો એવું લાગે છે, આફ્ટર ઓલ ધે હેડ બીન ડિફેટ, ડિફેટ એટલે હાર માનવી, બરાબર, ડિફેટ એટલે હારી જવું. કીડીઓ અહીંથી અહીંયા પહોંચે છે, હવેની જગ્યા જે છે એને ખબર છે કે હવે આપણે ચડી શકીએ એમ છીએ નહીં, એટલે બધી કીડીઓ અહીંયા આવીને ઊભી રહી જાય છે અને પોતાની એવું લાગે છે, જોતા તો એવું લાગે છે કે હાર માની લે છે, બરાબર. ઓફ ધ મેની એન્ટ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, ઘણી કીડીઓ, હા એ સાહસ તો કરે જ, પછી બધી ઊભી ના રહીએ તો ઘણી બધી કીડીઓ આ ભાગને ચડવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે. પણ શું થાય, ઘણી બધી કીડીઓ એ ભાગને ચડવાનો પ્રયત્ન કરે છે, બરાબર, ઓનલી વન રીચ ધ ટોપ, અને એક કીડી છે, એક કીડી અહીંયા ઉપર ચડી જાય. હા, કોઈકને સફળતા તો મળે ને, અઘરી વસ્તુ એ બધા મહેનત કરતા હોય તો કોઈ પણ એક કીડી એવી હોય કે એને સફળતા પણ મળે, તો એક કીડીને સફળતા મળી જાય છે, બરાબર. ઓફ ધ મેની એન્ડ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, ઓનલી વન રીચ ધ ટોપ. This one was immediately met by number of ant from the ant hill. પછી આ કીડી છે ઈ મેટ, મેટ એટલે મળવું, એન્ટ હિલ એટલે જે એન્ટ હિલ છે, બરાબર છે, એનું દર છે, ત્યાં બીજી નંબર ઓફ એન્ટ, બીજી કીડીઓને પણ એ મળે છે અને બધાને વાત કરે છે કે અહીંયા ભાઈ આ પ્રોબ્લેમ છે, અહીંથી આ કીડીઓ ઉપર જઈ શકતી નથી, એવી રીતે મળે છે, બરાબર છે. મદદ લઈને આવે છે, માણસો મદદ લઈને આવતા હોય એ રીતે મદદ લઈને આવે છે, બરાબર. પછી ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ ધ નંબર ઓફ એન્ટ ફ્રોમ ધ એન્ટ હિલ ટુ હોમ ઇટ કન્વે એ મેસેજ, એ મેસેજ કન્વે એટલે લઈ જવું, એ મેસેજ લઈ ગઈ હતી. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન, હવે જો હવે જે ઘટના બને છે ને, અમેઝિંગ ઘટના બને છે, અદ્વિતીય ઘટના બને છે, જોઈ શું થાય, બરાબર. ધ એન્ટ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પિટ બેકવર્ડ, ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રોન્ટ. હવે કીડીઓ છે એ નીચે તરફ આવવાનું ચાલુ કરે છે, બરાબર, અને એટલી બધી કીડીઓ હોય છે, એ બધી કીડીઓ એકબીજાની પૂંછડી પકડે અને એક રીતે આમ સાંકળ બનાવે છે, સરસ મજાની સાંકળ બનાવે છે કે જ્યાં કીડીઓ રોકાઈ ગઈ હતી ત્યાં સુધી એક આમ દોરી જેવી આખી રચના કરી હતી, બરાબર છે. તો અહીંયા લખ્યું ક્લાઇમ્બિંગ ડાઉન, ડાઉન એટલે નીચે, નીચે ઉતરે છે, ઇન ટુ પીટ બેકવર્ડ એટલે ખાડામાં નીચે તરફ, ઈચ હોલ્ડિંગ, હોલ્ડિંગ એટલે શું થાય, પકડવું, ટેલ એટલે પૂંછડી, એકબીજાની પૂંછડી પકડે છે, એન્ડ અનધર એન્ડ ઇન ફ્રન્ટ, એકબીજાની કીડીઓની આગળથી એકબીજાની પૂંછડીઓ પકડતી જાય છે, બરાબર છે. ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ, ટૂંક સમયમાં એની એક આખી એન્ટ ચેઇન બની જાય છે, એક સાંકળની આખી રચના થઈ જાય છે, બરાબર છે.
तो એની સાંકળની રચના થઈ જાય છે ઓ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઈડ. હવે સ્ટી ઢાળવાળો જે ભાગ હતો સ્ટીપ એટલે ઢાળ, તો ઢાળવાળા ભાગ તરફ એ આવી પહોંચે છે જે ધીમે ધીમે કરતા બરાબર. વેન ઇટ રીચ ધ એન્ટ વેઇટિંગ વિથ ધેર લોડ, અને પછી જ્યારે એ કીડીઓ ત્યાં પહોંચી જાય જ્યાં કીડીઓ છે વેઇટિંગ કરતી હતી એના લોડ એટલે વજન સાથે બરાબર, તે ઇઝીલી ક્લાઇમ અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને એ આસાનીથી આ કીડી છે પછી આ સાંકળ ઉપર ચડી જાય છે, સાંકળ ઉપર ચડી જાય છે પછી આસાનીથી અહીંયા ઉપર ચડી જાય છે. હવે આ થયું અહીંયાનું ટીમ વર્ક, જો કેવું સરસ મજાનું ટીમ વર્ક કર્યું કે અહીંથી આગળ નહોતી જઈ શકતી એટલે એ બધી કીડીઓ ટ્રાય ઘણી બધી કરતી હતી, કોઈ ચડી નહોતી શકતી, એક કીડી ચડી ગઈ અને અહીંથી મેસેજ લઈ આવી, પછી બધી કીડીઓની મદદ માટે આવી, એક સરસ મજાની સાંકળ બનાવી જ્યાં પગ રખાઈ નહોતી એવી જગ્યા હતી, ખડબચડી લીસી જગ્યા હતી, ઢાળ હતી ત્યાં એને સાંકળ બનાવી, અને આ પછી કીડીઓ અહીંયા જે રાહ જોતી હતી એ બધી કીડીઓ આની ઉપર ચડીને અને પોતાના એ દર સુધી પહોંચે છે. અને હજી પણ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ બાબતો જે તમે ક્યારેય સાંભળી જ ન હોય એવી આ પાઠની અંદર સરસ મજાની આપી છે. હજી આ પાઠ હવે આગળ આ સાંભળો એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ બનશે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના વિશે માહિતી મેળવશું. થેન્ક યુ.